तो मित्रों आपणे हवे एक नवो टॉपिक जोवा जई रह्या छे, ते छे आपणा संख्यात्मक गुणधर्मो। बराबर, संख्यात्मक गुणधर्मो टोटल चार प्रकार हता। पहले दिवसे मैं कीधेलुं, सौथी पहेलुं हतुं बाष्प दबाणमां थतो सापेक्ष घटाडो। बीजुं छे ते आपणे जोवानुं छे उत्कलन बिंदु उनयन, त्रीजुं ठार बिंदु अवनयन, અને ચોથું ઓસ્મોટિક પ્રેશર એટલે કે અભિસરણ દબાણ। તો એમાં મિત્રો આપણે તમને ખબર હોય તો પહેલું જે છે ઉત્કલન સોરી બાષ્પ દબાણ થતો સાપેક્ષ ઘટાડો, તમે જે રાઉલ્ટનો નિયમ ચલાવ્યો એની સાથે જ મેં લઈ લીધેલો હતો। બરાબર ને, પેલું સૂત્ર પણ આપણે મેળવેલું પી નોટ વન માઇનસ પી વન ના છેદમાં પી નોટ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ, એ આપણે જોઈ ગયા છે। તે છે રાઉલ્ટના નિયમને આધારિત બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, તો આપણે તે જોઈ જ ગયા છીએ। બરાબર, તો હવે આપણી પાસે વૈધા કેટલા, ત્રણ વૈધા, કયા કયા? ઉત્કલન બિંદુ ઉનયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ। તો બાળકો આજે આપણે બે વસ્તુ જોવાના છીએ, ઉત્કલન બિંદુ ઉનયન અને ઠાર બિંદુ અવનયન। તો મિત્રો આ બંનેની આપણે આજે થિયરી ભણીશું, આના ઉપર આધારિત દાખલા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। બરાબર છે, પણ સૂત્ર ખાસ યાદ રાખજો, જે સૂત્ર આપણે જે શોધવાના છીએ, જે ફાઇન્ડ કરીશું છેલ્લે આપણે, બરાબર, તે ખાસ અગત્યના છે। ઓકે, તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો ટોપિક જે છે તે મિત્રો છે ઉત્કલન બિંદુ ઉનયન। ઉત્કલન બિંદુ ઉનયન, મિત્રો ઉનયનનો મતલબ જ એ થાય વધારો। શું થાય ઉત્કલન બિંદુનો, શું ઉનયનનો શું મતલબ છે? ઉત્કલન બિંદુનો મતલબ એ છે કે વધારો। ઓકે, તો ઉત્કલન બિંદુમાં શું થતું હશે? વધારો થતો હશે, એવું આપણે ભણવાનું છે। જુઓ કઈ રીતે, તો મિત્રો સમજો, અહીંયા એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, આનો કોઈ અઘરો કોન્સેપ્ટ નથી। બરાબર બાળકો, આજે હું જે ચલાવું છું, બરાબર છે, તેનું ઓલરેડી તમારી પાસે પેમ્પલેટ છે, આ ચેપ્ટરનું પેમ્પલેટ મેં તમને બધાને આપી દીધું છે। તો આ પેમ્પલેટમાંથી થિયરી તમારે જાતે લખજો, હું ત્યારે કોન્સેપ્ટ બેઝ ઉપર આપણે આગળ જઈએ છીએ। થિયરી લખવાનો કોઈ ખોટો મતલબ નથી, બરાબર, કે ખોટો ટાઈમ વેસ્ટ કરીએ આપણે, થિયરી જાતે પણ થઈ જશે પણ કોન્સેપ્ટ શું કહેવા માંગે તે બરાબર સમજી લેજો। ઓકે, તો ચાલો જો માની લો કે ઉત્કલન બિંદુ જોવું છે આપણે, તો મિત્રો આપણે હવે જે દ્રાવણની જ વાત કરી છે, પણ નામ જ દ્રાવણ છે, પણ એના પહેલાં આપણે શું કરીશું, કોઈ દ્રાવક લેશું। માની લો કે મિત્રો કોઈ પાણી લીધું છે, બરાબર, કોઈ કન્ટેનરમાં પાણી લીધેલું છે, બીકરમાં કોઈ પાત્રમાં। ઓકે, ચાલો પાણી છે, પ્યોર પાણી, પાણી છે, બીજું કંઈ છે જ નહીં અંદર। તો બાળકો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? યસ, ઝડપથી જવાબ આપી દો, ચાલો કેટલું ફટાકથી તો તમે જવાબ આપી દો, કેટલું આવશે? યસ, કેટલું આવશે? 373 કેલ્વિન તાપમાન, બરાબર છે, આ તો આપણે ખબર પડી ગઈ પાણી ઉત્કલન બિંદુ છે। ઓકે મિત્રો, આગળ આપણે ભણી પણ ગયા છીએ કે મિત્રો અહીંયા જે પાણીની સરફેસ ઉપર અણુઓ માત્ર કોના હશે? પાણીના જ હશે, બધા પાણીના જ હશે સરફેસ ઉપર અણુઓ જે હશે તે। ઓકે, તો બાષ્પ પણ વધારે નીકળશે તેની, બરાબર છે। અને હવે મિત્રો એ જ કન્ટેનરનું વોલ્યુમ ઉપર જેટલું તેટલું જ લેવું, પાણીનું કદ એટલું જ રાખીએ આપણે, બરાબર છે, કોઈ ફેરફાર નહીં કરવાનો આપણે। ઉત્કલન બિંદુની વ્યાખ્યા પણ મેં તમને આગળ સમજાવી દીધી છે, બરાબર છે। હવે સમજો કે આની અંદર પાણી તો છે જ, પણ હવે મેં પ્યોર નથી લીધું બાળકો, એની અંદર ખાંડ એટલે કે સુક્રોઝ નાખેલું છે। શું નાખેલું છે? સુક્રોઝ, બરાબર। તો ધ્યાન રાખજો, બાષ્પશીલ પદાર્થમાં અબાષ્પશીલ પદાર્થ આવી ગયો। ઓકે, તો શું થશે હવે સપાટી ઉપર? મિત્રો માત્ર તમારી પાસે જે અણુઓ છે તે અણુ માત્ર પાણીના તો નહીં રહે, બરાબર છે, પાણી સુક્રોઝ, ફરી પાછું પાણી, ફરી પાછું શું આવશે? સુક્રોઝ, પાણી, પછી શું આવશે? સુક્રોઝ, પાણી, અને શું લાગી જશે? સુક્રોઝ। તો બાળકો એનો મતલબ એવો થાય કે સપાટી પર રહેલા અણુઓ જે છે, બરાબર, સપાટી પર રહેલા જે અણુઓ છે તે શું કરે છે? સપાટી પર રહેલા અણુઓ બાષ્પ દબાણ ઘટાડશે કે નહીં? કારણ કે અહીંયાથી વધારે પ્રેશર નીકળતી હતી ઉપર, બરાબર છે, પ્રેશર વધારે નીકળ, બરાબર, પ્રેશર વેપર વધારે તો પ્રેશર વધારે, અહીંયા પ્રેશર ઘટી ગયું, કેમ? કારણ કે સપાટી પર પાણીના અણુઓ ઘટી ગયા, સુક્રોઝ તો બાષ્પશીલ છે, ખબર પડે છે આટલી? ઓકે, તો અહીંથી બાષ્પ ઓછી તો બાષ્પ દબાણ ઓછું, બાષ્પ દબાણ ઓછું તો યાદ કરો ઉત્કલન બિંદુ કેવું હશે? કેવું હશે? વધશે નહીં, મેં ખબર છે ગયા લેક્ચરમાં કીધેલું ને, વેપર પ્રેશર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/ બોઇલિંગ પોઈન્ટ, આ સમજાયેલું મને એઝિયોટ્રોપ્સમાં, બરાબર છે। તો સેમ એવી કન્ડિશન અહીંયા થશે, બાષ્પ દબાણ ઘટી ગયું, ઉત્કલન બિંદુ કેવું થઈ જશે? વધી જશે। તો તમે એવું કહી શકો બાળકો કે આનું જે ઉત્કલન બિંદુ છે, એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ જે છે તે દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં કેટલું હશે? વધારે હશે। સમજાય છે ટોપિક શું કહેવા માંગુ છે? આખી ઘટના ખબર પડે, શુદ્ધ દ્રાવક ઉત્કલન બિંદુ છે તેના કરતાં મિત્રો કમ્પલસરી
તેમાંથી જે દ્રાવક સોરી દ્રાવણ બનાવવામાં આવે તેનું ઉત્કલન બિંદુ કેવું થઈ જાય છે, વધી જાય છે. કારણ પણ મેં તમને કીધું છે કે બાષ્પ ઓછી બને છે, કારણ કે સપાટી ઉપર જે અણુ હશે તે માત્ર શુદ્ધ દ્રાવકના નહીં હોય, હવે તેમાં અદ્રાવ્ય એટલે કે સોરી દ્રાવ્ય કેવો છે અબાષ્પ છે તેના અણુ પણ આવી ગયા છે. ક્લિયર આટલું? ઓકે, બહુ જાદો બહુ વધારે ડિફરન્સ નથી આવતો, હું તમને સમજાવીશ કઈ રીતે શું થાય છે તે આખું બધું એરવા. ઓકે ચાલો જુઓ. તો મિત્રો હવે આને આપણે કોઈ ગ્રાફ દ્વારા સમજીએ, બરાબર છે, કારણ કે ગ્રાફ લેશું તો જ આપણે આમાં સૂત્ર ઉપર જઈ શકશું આગળ. પહેલાં તમારે શું લેવું પડશે? ગ્રાફ દોરવો પડશે. ઓકે, તો ગ્રાફ મિત્રો આપણે કઈ આ રીતે દોરીએ છીએ, જો જો ધ્યાન દેજો અહીંયા. ઓકે, આપણે કોની કોની કમ્પેરિઝન કરવાની છે આપણે, હે કોની કોની કમ્પેરિઝન કરવાની છે? તો કે એક તો શું જોઈએ આપણી પાસે, બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ જોશે, અને કોને કમ્પેરિઝન કરવાની છે આપણે, બાષ્પ દબાણ. હવે ધ્યાન રાખજો અહીંયા ખાસ, હું અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરું છું, બરાબર છે. તાપમાન જેમાં રાખીશું આપણે, કેલ્વિનમાં, એવા વાતાવરણમાં રાખીએ, બારમાં રાખીએ, ઓકે, બારમાં રાખો તો વાંધો નથી, ઓકે, જેમાં રાખો તેમાં, આ કેલ્વિનમાં લીધું છે. હવે જ્યારે મિત્રો મારી પાસે શુદ્ધ એટલે કે એરવા પ્યોર વોટર હશે, બરાબર છે, પ્યોર વોટર હશે, ત્યારે તેનું ઉત્કલન બિંદુ કેટલું, ઉત્કલન બિંદુ કેટલું, તો તમને બધાને ખબર જ છે 100 ડિગ્રી હશે, બરાબર છે. શુદ્ધ દ્રાવકનો માનો તમે શુદ્ધ દ્રાવકનો ગ્રાફ દોરો છો, શુદ્ધ દ્રાવકનો, ઓકે, પેલા તાપમાન આનું કેટલું હશે કન્ટેનરમાં, વાતાવરણ ટેમ્પરેચર કેટલું હશે, 298 કેલ્વિન, ક્લિયર? જો વિચાર જો શું કરું છું, તે 298માંથી 300 આવું, 310 આવું, 320, 330, 340, એમ ધીમે ધીમે જઈએ બાળકો, આગળ તાપમાન વધારું તેમ તેમ વેપર વધશે, હા કે ના? તો મતલબ એવું થાય ને કે તાપમાન વધારવાથી વેપર વધે છે, યસર નો? બરાબર. તો ચાલો જોજો, તાપમાન અત્યારે માની લો કે આનું તાપમાન અત્યારે અહીંયાથી આપણે ગ્રાફ સ્ટાર્ટ કરીએ છીએ, ઝીરો તો હશે ને, અહીંથી તો થશે નહીં, કારણ કે તાપમાન તો વાતાવરણ તો હોય જ ને, 0 ડિગ્રી કેલ્વિન થોડું તાપમાન હશે, બરાબર છે. ચાલો, તો હવે શું થયું, મેં તાપમાન વધાર્યું છે, હવે હું આ બાજુ જ આવું છું, પ્યોર વોટર છે, તો તાપમાન વધાર્યું તો બાષ્પ વધશે, બાષ્પ વધશે તો બાષ્પ દબાણ વધશે, તો આ ગ્રાફ તમારો ઉપરની ઓર આમ જશે, ઉપરની બાજુ જશે, ખબર પડે છે ગ્રાફ કઈ બાજુ જશે, ઉપરની તરફ જશે. ઓકે, એટલે પેલા અહીંયાથી સ્ટાર્ટ થયું તો કંઈક આ રીતનું આમ તમને મળ્યું, પણ આ મિત્રો આ કોના માટે મળ્યો તમને, શુદ્ધ દ્રાવક માટે, કોના માટે મળે છે, શુદ્ધ દ્રાવક માટે. અને એક બાર માની લો કે અહીંયા એક બાર અથવા એક વાતાવરણ હતું, બરાબર છે, એક વાતાવરણ અથવા એક બાર અહીંયા દબાણ થઈ, તમને ખબર છે એક બાર અને એક વાતાવરણ ઇઝ નિયરલી ઇક્વલ ટુ, બરાબર, એક વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 1.013. ઓકે, એક બાર અથવા એક વાતાવરણ દબાણ થઈ જાય ત્યારે તે ઉત્કલન બિંદુ થઈ જશે તેનું, બરાબર. તો આ સમયે આ બિંદુ એનું દબાણ કેટલું હશે, બાષ્પ દબાણ એક બાર અથવા 1.013 bar. એક વાતાવરણ લખું તો વધારે ખબર પડશે અહીંયા તમને, એક વાતાવરણ, ઓકે, એક વાતાવરણ. તો એ સમયે મેં એનું શું માપ્યું બાળકો, એ સમયે મેં એનું તાપમાન માપ્યું, તો મને તાપમાન અહીંયા મળ્યું, બરાબર છે, એકદમ સ્ટ્રેટ લાઈન, બરાબર છે, અહીંયા તાપમાન અહીંયા મળશે મને. પણ આ મિત્રો શુદ્ધ દ્રાવક માટે તાપમાન છે, તો એને હું ટી અને બી એટલે બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ, પણ શુદ્ધ માટે છે એટલે તેને ટી નોટ બી વડે દર્શાવી દઈશ કે આ તાપમાન કોનું છે, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે. ક્લિયર આટલું? શું છે? શુદ્ધ દ્રાવક ઉત્કલન બિંદુ છે. સમજાઈ ગયું આટલું? ઓકે, હવે ચાલો, હવે આ પાત્રમાંથી આપણે આ પાત્ર ઉપર આવીએ છીએ, એનો તમારે ગ્રાફ દોરવો છે, બરાબર, આનો તમારે શું દોરવો છે, ગ્રાફ દોરો. તો હવે શું થશે બાળકો, અહીંયા તમે દ્રાવણમાં દ્રાવ્ય નાખી દીધો છે, દ્રાવકમાં દ્રાવ્ય નાખી દીધો છે, બાષ્પ દબાણ ઘટશે, યસોર નો? તો બાળકો આ જે આ પોઈન્ટથી શરૂઆત થયું હતું, તો જો હું દ્રાવણ માટે કોઈ દ્રાવણ માટે ગ્રાફ બનાવવા માંગતો હોય તો એની આ રેખાની ઉપર દ્રાવણ આવશે કે રેખાની નીચે આવશે, તો તમે આપી જ દેશો જવાબ, સર રેખાની નીચે આવે, કારણ કે અહીંયા જે બાષ્પ દબાણ હશે તેના કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ નીચું જ હશે. અહીંયા આપણે ખબર પડી ગઈ ને શું કામ નીચું છે તે, કારણ કે પ્રેશર કેવું થાય છે, ઘટે છે, એટલે બાષ્પ દબાણ કેવું હશે, નીચું હશે. તેનો મતલબ એવો થાય કે આપણે અહીંયાથી આપણે શું કરીએ, બાષ્પ દબાણનો આલેખ દોરવાનું સ્ટાર્ટ કરીશું. તો હવે આને આની જેમ પાછું આનું પણ ઉત્કલન બિંદુ ધીમે ધીમે ટેમ્પરેચર વધારો તો પાણીની બાષ્પ વધારે નીકળશે, તો અહીંયા પ્રેશર વધારે આવશે, તો તાપમાન વધશે તો પ્રેશર વધશે, બરાબર છે. તો જેમ 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 આપણે આગળ જતા જઈશું આ ગ્રાફ દોરતા, તેમ તેમ આ લેખ પણ આ રીતે મળશે આપણને આગળ આમ. પણ આ બિંદુ આવ્યું ત્યારે તેનું દબાણ કેટલું થઈ ગયું, વાતાવરણના દબાણ જેટલું, એટલે કે 1.01 વાતાવરણ તો 1.013 bar જેટલું થઈ ગયું,
क्लियर। अने आ समय हूँ जे तेनुं तापमान मापुं मित्रों, तो ए तापमान कोनुं कहेवाशे? हवे आ तापमान कहेवाशे द्रावणनुं, द्रावण उत्कलन बिंदु कहेवाशे ने, कारण के हवे आ द्रावण माटे छे, आपणा माटे बनावेलो छे, मैं द्रावण माटे ग्राफ बनावेलो छे। तो अहीं मने जे उत्कलन बिंदु मळे छे मित्रों, एने हूँ टी बी कही दो। શું કહી દઉં? ટીબી। હવે અહીંયા નોટ નહીં મૂકું, કેમ નોટ નહીં? કારણ કે હવે પ્યોર નથી, બરાબર છે, હવે તે દ્રાવણ માટે છે। સમજાય છે આટલી મારી વાત? ઓકે, તો મિત્રો હવે તમે વિચારો ટીબી મોટું છે કે ટી નોટ બી મોટું છે? કારણ કે આમ જઈએ તો તાપમાનનો વધારો થાય છે તો ઓબ્વિયસલી ટીબી જ મોટું આવશે। હવે તમે આ બેનો છે ડિફરન્સ લેવો છે તો તમે ડેલ્ટા ટીબી કહેશો તેને, તો તફાવત કેટલો આવશે? ડેલ્ટા ટીબી જેટલો। તો તફાવત કઈ રીતે મળે? મોટામાંથી નાનો ભાગ, તો મોટું કોણ છે? ટીબી માઇનસ શું લાગશે? ટી નોટ બી। ક્લિયર? આટલું શું લાગશે? ટીબી માઇનસ ટી નોટ બી। તો અહીંયા વધારો થયો ને, મૂળ આટલું હતું એના કરતા વધી ગયું, તો બાળકો આને કહેવાય ઉત્કલન બિંદુમાં થતો વધારો। ફરી એકવાર, શું કહેવાય? ઉત્કલન બિંદુમાં થતો વધારો। સમજાઈ ગયું આટલું? ઓકે, ઉત્કલન બિંદુમાં થતો વધારો। બાળકો હવે આપણે ઉત્કલન બિંદુમાં થતો વધારો છે તે સુક્રોઝ નાખ્યા પછી થયો ને, પેલા તો પ્યોર હતું, સુક્રોઝ નાખ્યો પછી થયું। તો સુક્રોઝ તમે નાખો છો તો દ્રાવણની સાંદ્રતા પણ કંઈક અલગ થશે, સાંદ્રતામાં કંઈક ચેન્જીસ આવશે। પેલા તો પ્યોર હતું, સાંદ્રતાનો કોઈ કોન્સેપ્ટ હતો જ નહીં, હવે તમે સાંદ્રતા અંદર નાખી દીધી છે, સોરી દ્રાવ્ય પદાર્થ નાખી દીધો છે, તો કંઈક સાંદ્રતા પણ તમારે વિચારવું પડશે। તો એનો મતલબ એવો થયો કે ટીબીમાં થતો વધારો એ સુક્રોઝના હાથમાં છે, બરાબર? સુક્રોઝ જો વધારે નાખો તો ટીબી કેવું થશે? વધારે વધશે, બરાબર? જેટલું વધારે આ પ્રમાણ આનું હતું, એટલું વધારે પ્રમાણ આનું, તો તમે એવું લખી શકો કે ડેલ્ટા ટીબી જે છે મિત્રો એ ચલે છે સુક્રોઝ, પણ સુક્રોઝ તમે જેમ વધારે નાખો છો, સુક્રોઝ જેમ વધારે નાખો તેમ તો શું થાય છે? વધે છે। તો સુક્રોઝ વધારે નાખો તો બાળક મિત્રો સાંદ્રતા પણ વધે છે, અને સાંદ્રતા વધે તો સાંદ્રતા એવું કહી શકાય કે સાંદ્રતા વધવાથી ડેલ્ટા ટીબી વધે છે, બરાબર? તો સાંદ્રતાનો ઘણા બધા પ્રકાર છે તમારી પાસે, મોલ અંશ છે, મોલારિટી છે, બરાબર છે, આપણે ઘણું બધું કે પીપીએમ પાર્ટસ પર મિલિયન ડબલ્યુ પર ડબલ્યુ ઘણું બધું જોઈ ગયા આપણે। તો અહીંયા કઈ સાંદ્રતા મૂકી હોય તેનો પ્રશ્ન, બરાબર? મિત્રો આપણે ભણીએ છીએ શું? તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ। તમારે અહીંયા એવી સાંદ્રતા મૂકવી પડે કે જે તાપમાન પર આધારિત નહીં હોય। માની લો કે તમે સુક્રોઝ નાખી દીધો છે, બરાબર, અને તમે એની મોલારિટી ગણો છો, તો તાપમાન વધારાથી દ્રાવકનું કદ બદલાશે, દ્રાવણનું કદ બદલાશે, તો એ મોલારિટી નહીં ચાલે, કારણ કે દ્રાવણનું કદ બદલાઈ ગયું, છેદમાં તમે શું મૂકવાના? કંઈ નહીં। એટલે અહીંયા કમ્પલસરી તમારે એવી સાંદ્રતા મૂકવી પડે કે જે તાપમાનથી સ્વતંત્ર હોય, અને તાપમાનથી સ્વતંત્ર કઈ સાંદ્રતા? તાપમાન સાંદ્રતા છે એ છે મોલારિટી। કઈ સાંદ્રતા છે? મોલારિટી, કારણ એમાં દ્રાવણનું કદ નથી આવતું, છેદમાં યાદ કરો દ્રાવકનું વજન આવે છે, યાદ છે ને? શું આવે છે? દ્રાવકનું વજન। તો મિત્રો અહીંયા લાગશે મોલારિટી, એટલે અહીંયા ઘણા બધા કન્ફ્યુઝ નહીં થવાનું, ઘણી બધી સાંદ્રતા મૂકી શકે, પણ શું કામ મોલારિટી જ લીધી? એનું ચોક્કસ કારણ તમને ક્યાંય મળશે નહીં, મેં કીધું આયરું આ ચોક્કસ કારણ શું કામ આયરું આ, કે તાપમાન સાથે એવી સાંદ્રતા મૂકી જે બદલાય નહીં, તો એ છે મોલારિટી। ખબર પડી ગઈ આટલી? ઓકે ચાલો, તો હવે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ મોલારિટીના સમપ્રમાણમાં હોય છે। તો મિત્રો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું લાગશે? કેબી ઇન્ટુ એમ, યસ ઓર નો? શું કામ સર? કેબી, આને કીધું અચળાંક, આ શું મૂકી દીધું મેં? અચળાંક। અચળાંકને શું કહેવાય? અચળાંકને ઉત્કલન બિંદુ ઉનયન અચળાંક। શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉનયન અચળાંક, અથવા મોલલ ઉનયન અચળાંક। શું કહેવાય? મોલલ ઉનયન અચળાંક। સમજણ પડી ગઈ એટલે? ઓકે, જો હવે આ મોલારિટીનું સૂત્ર તમને ખબર છે, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ગુણ્યા, મોલારિટી સૂત્ર યાદ કરો, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, મોલ પ્રતિ કિલોગ્રામ, અને અહીંયા હું શું લખીશ? દ્રાવકનું વજન, જો અહીંયા હું ગ્રામમાં લખું તો ઉપર ગુણ્યા મારે શું કરવા પડશે? હજાર। આ થઈ ગયું ડેલ્ટા ટીબી નું સૂત્ર, બરાબર છે મિત્રો? શું થઈ ગયું? ડેલ્ટા ટીબી નું સૂત્ર। બે વસ્તુ યાદ રાખવાની, ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે ટીબી માઇનસ ટી નોટ બી, અને ઉત્કલમી થતો વધારો આના બરાબર પણ હોય છે। ખબર પડી ગઈ? ઓકે મિત્રો, બંને શું કામ યાદ રાખવાના કીધા મેં? માની લો કે તમને એમ પૂછે કે શુદ્ધ દ્રાવકનું કેટલું, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું, તો મિત્રો ડેલ્ટા ટીબી તમે શોધો, ડેલ્ટા ટીબીની કિંમત અહીંયા મૂકવી પડે તમારે, તો તમને ખબર પડે કે કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો તે। ઓકે, એટલે આ બંને સૂત્રો દાખલા માટે કેવા છે? અગત્યના છે।
खबर पड़े छे। ओके तो आ सूत्र खास एक याद रखवानो छे। तो आ थई गयो आपणो सूत्र नंबर एक अने आ सूत्र नंबर बे। क्लियर खबर पड़ी गई आटली। ओके उत्कलन बिंदु उन्नयन में तमने बस आटलू जाणवानुं छे। उत्कलन बिंदु तो शुं छे खबर छे ने, आपणे प्रेशर क्यां सुधी लई जवुं पड़े, एक वातावरण सुधी प्रेशर लई जवुं पड़े बराबर। जे तापमाने द्रावणनुं बाष्प दबाण अने वातावरणनुं दबाण बंने इज इक्वल टू थई जाय त्यारे एने शुं कहेवामां आवे छे, उत्कलन बिंदु। शुद्ध द्रावकनुं तो नॉर्मल तो 298 पण मैं अंदर सुक्रोज नाखी दीधो त्यारे एनुं उत्कलन बिंदु थोड़ुं वधी गयुं। क्लियर आटलू। हवे मित्रों अहींया एक वस्तु ए ध्यान राखवा जेवी छे के सुक्रोज नाख्यो सर एनी जग्याए हुं ग्लुकोज नाखुं तो शुं फरक पड़े। तो बाळको आनुं नाम छे कोलिगेटिव प्रॉपर्टीज એટલે કે સંખ્યાત્મક ગુણધર્મો, સંખ્યાત્મક ગુણધર્મો, સંખ્યા પર આધાર રાખનાર ગુણધર્મો। એનો મતલબ એવો થાય કે તમે જે દ્રાવ્ય પદાર્થ ઓગાળો છો, જે ડિઝોલ્વ કરો છો દ્રાવ્ય પદાર્થ, એ દ્રાવ્ય પદાર્થ બાળકો એના નેચર ઉપર આધાર નથી રાખતા, સંખ્યા એરા ગુણધર્મો તેની સંખ્યા પર આધાર રાખે છે। એટલે કે કેવાનો મતલબ મારો એટલો છે કે તમે અંદર એક મોલ સુક્રોઝ નાખો, સોરી શું નાખીએ આપણે, એક મોલ શું નાખીએ આપણે, સુક્રોઝ નાખીએ, કે અંદર હું એક મોલ બાળકો ગ્લુકોઝ નાખું, સોલ્યુશનમાં ઉત્કલન બિંદુમાં થતો વધારામાં કોઈ ફરક નહીં પડે, જેટલો વધારો સુક્રોઝ કરશે એટલો ગ્લુકોઝ કરશે, કારણ આ સંખ્યા પર આધાર રાખે છે। જો એક મોલ નાખ્યા છે, એક મોલ નાખ્યા છે બરાબર, આના નેચર આ નું નેચર કેવું, આ નેચર કેવું એની પર આધાર રાખતો નથી બરાબર છે। ઓકે એક્ઝેક્ટ તમે પરફેક્ટ જોવા જઈએ, આ દ્રાવણ માટેની વાત કરું છું, તો આનું તમે ઉત્કલન બિંદુ એક્ઝેક્ટ પરફેક્ટ લેવું હોય તો 373.15 કેલ્વિન આવે ને, કારણ કે 0.15 તો આપણે ગણતા નથી કેલ્ક્યુલેશનમાં, તો પાણીનું ઉત્કલન બિંદુ આટલું છે। જો તમે સુક્રોઝ અંદર નાખી દો છો એક મોલ, તો બાળકો આના ઉત્કલન બિંદુમાં 373 જ છે પણ 0.52 કેલ્વિન જેટલું થઈ જાય છે, થોડુંક વધી જાય છે જુઓ, ખબર પડે છે, પોઈન્ટમાં ફરક છે પણ ગમે એટલું વધ્યું તો ખરા થોડું ઘણું, ખબર પડે। એટલે સંખ્યાત્મક ગુણધર્મ મિત્રો કોને કહેવાય, મેં તમને કીધું તેને કહેવાય, કોને, સંખ્યા પર આધાર રાખે, નહીં કે તેના નેચર ઉપર, નહીં કે તેના સ્વભાવ ઉપર, ખબર પડે। એટલે એક મોલ યુરિયા નાખો તો પણ એ જ, એક મોલ ગ્લુકોઝ નાખો તો પણ એ જ, વધારો ઘટાડો એ જ થાય। ક્લિયર આટલું। હવે મિત્રો આના ઉપરથી મેં તમને કીધું તેમ આનું કેબી જે છે, કેબી બરાબર છે, એનું સૂત્ર બનાવો તો આમ બને ને, ડેલ્ટા ટીબી ના છેદમાં શું લાગશે એમ, તો આનો એકમ તમારે લખવો હોય તો શું એકમ લખી શકશો તમે, બોલે લિટરનો એકમ કયો છે, મોલ પ્રતિ કિલોગ્રામ, મોલ પ્રતિ શું લાગશે કિલોગ્રામની ઉપર જવા દો, આનો એકમ કયો આવશે, ટીબી નો એકમ કયો આવશે, કેલ્વિન, એકમ બની ગયો કેલ્વિન, કિલોગ્રામ પ્રતિ શું લાગે, મોલ, સમજણ પડે છે આટલી। ઓકે તો સમજાઈ ગયું મિત્રો, ઓકે તો એક વખત સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો, ચાલો બરાબર, ચાલો હવે મિત્રો જેમ આ ઉત્કલન બિંદુ ઉનયન જોયું તેવી જ રીતે આપણે ઠાર બિંદુ અવનયન જોઈએ। ઓકે ઠાર બિંદુ અવનયન મિત્રો આ કોન્સેપ્ટ પણ સરસ છે, બંનેના સૂત્રો સેમ જ છે એટલે બહુ મજા આવશે, જો આ સમજાઈ ગયું હોય બરાબર તો આ તો ચપટી વગાડતા આવડી જશે। ઓકે જો હવે તો એમ સમજો, ઠાર બિંદુ પેલા તમે ઠાર બિંદુની વ્યાખ્યા સમજો, ઠાર બિંદુની વ્યાખ્યા શું છે તે બરાબર, અહીંયા તમે તમે સિમ્પલ કીધું ઉત્કલન બિંદુ કોને કહેવાય છે બરાબર છે, પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણ બાષ્પ દબાણ બંને એક સરખું થવું જોઈએ। હવે ઠાર બિંદુ એટલે શું સાંભળો મિત્રો, ઠાર બિંદુ એટલે એવું વસ્તુ કે જે માની લો કે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સરખા થઈ જાય, બાષ્પ દબાણ કેવા થાય, સરખા થાય, તે બિંદુને અથવા તે જે ટેમ્પરેચર છે બરાબર તે તાપમાને શું કહેવામાં આવે છે, ઠાર બિંદુ કહેવામાં આવે છે। ઓકે હવે એક કોન્સેપ્ટ એવો છે કે સર શું કીધું કે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના શું થયું, બાષ્પ દબાણ કેવા થયું, સરખા થવો જોઈએ, એટલે તરત પ્રશ્ન થાય આપણને સર લાઈટ થાય કે સર અહીંયા શું ઘન પદાર્થનું પણ બાષ્પ દબાણ હોય, મિત્રો હશે પણ ખૂબ કેવું હશે, ઓછું હશે, બધા પદાર્થના બાષ્પ દબાણ હોય પણ ખૂબ કેવા હોય છે, ઓછા હોય છે, ઘન પદાર્થ એનાથી પણ ઓછું હોય, ખબર પડે છે। એટલે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ કેવા થવા જોઈએ, થવા જોઈએ, સરખા થવા જોઈએ, આ વાત સમજી લો બરાબર, ત્યારે શું બને, ઠાર બિંદુ બને, એટલે કે તમારે બરફ
માંથી પાણીમાં જવું છે તો બરફનું બાષ્પ દબાણ અને પાણી બાષ્પ દબાણ જે બિંદુ એક સરખા થઈ જાય બરાબર છે જે પ્રવાહી જે જે તાપમાન સરખા થઈ જાય તે તાપમાન ઠાર બિંદુ કહેવામાં આવે છે તો તમે અત્યારે એટલું માનો કે પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી તો એનો મતલબ એવો થઈ શકે કે પાણીનું બાષ્પ દબાણ અને બરફનું બાષ્પ દબાણ તે તાપમાને કેવા થઈ ગયા છે સરખા થઈ ગયા છે ઓકે ચાલો હવે આગળ જોઈએ તો બાળકો અવનયન એટલે ઘટાડો શું થાય અવનયન એટલે શું થાય ઘટાડો થાય ઓકે ઉનયન એટલે વધારો થાય તો ઠાર બિંદુમાં અવનયન એટલે ઘટાડો થયો તો જે વસ્તુ 0 ડિગ્રીએ તમારી પાસે ફ્રીઝ થતી હતી એટલે કે ગલન સ્વરૂપમાં આવી જતી હતી ઘન સ્વરૂપમાં આવી જતી હતી તે 0 ડિગ્રી કરતા થોડુંક આગળ થઈ જશે ખબર પડે છે 5 ડિગ્રીએ 6 ડિગ્રીએ 8 ડિગ્રીએ થઈ જશે સમજાઈ ગયું આટલું ઓકે જો કઈ રીતે તો ગ્રાફથી સમજો તો વધારે ખ્યાલ આવશે જો ગ્રાફ એટલે એ જ રીતે રાખીએ આપણે આવા જે દોરો તે જ રીતે બાષ્પ દબાણ બરાબર છે બાષ્પ દબાણ બારમાં લઈએ આપણે તો અહીંયા એક બાર માની લો કે અહીંયા છે તો 1.013 bar ઓકે અને આ બાજુ હું રાખું છું તાપમાન એટલે કે કેલ્વિનમાં રાખું તાપમાન શેમાં રાખવું આપણે કેલ્વિનમાં સમજાઈ ગયું આટલું ઓકે હવે હવે બાળકો ધ્યાન રાખો શું કરો છો તમે પ્રવાહીને ઠારો છો ઓકે પ્રવાહીને ઠારો છો તો મિત્રો પ્રવાહીને ઠારો છો તો જોજો હવે હવે તાપમાન વધે આવ્યું તાપમાન વધે તો બાષ્પ દબાણ કેવું થશે આ છે ને એરવા જોજો વેપર પ્રેશર તાપમાન વધે આ તો ઉત્કળ બિંદુ છે સોરી ઉત્કળ બિંદુ ને અહીંથી વિચારો તાપમાન વધારો છો તો વેપર પ્રેશર વધશે બાષ્પમાં વધારે રૂપાંતરણ પામશે હવે ઉલટું વિચારો તાપમાન ઘટાડું છું તો બાષ્પ દબાણ ઘટશે સમજાઈ ગયું બાષ્પ દબાણ ઘટશે તો મારી પાસે જોજો અત્યારે કોઈ એક પાત્રમાં મારી પાસે બરાબર છે શુદ્ધ ઘન પદાર્થ છે એક પાત્રમાં ઘન પદાર્થ છે માની લો કે આ પાત્રમાં ઘન પદાર્થ રાખેલો છે બરાબર છે પાત્ર છે એમાં ઘન પદાર્થ છે અને એક પાત્રમાં મેં પાણી રાખેલું છે આ બરફ છે અને આ પાણી છે ઓકે હવે ઘન પદાર્થનું તાપમાન તમે ઘટાડો ઘન પદાર્થનું તાપમાન તમે ઘટાડો તો પ્રવાહીનું તાપ જો આમાં પણ બાષ્પ દબાણ છે આમાં પણ બાષ્પ દબાણ છે પાત્ર બંધ કરી દઈએ બરાબર એટલે વધારે ખ્યાલ પાત્ર બંધ કરી દીધું ઓકે હવે શું થશે કે આનું બાષ્પ દબાણ પણ ઘટશે આનું પણ ઘટશે કારણ કે પ્રેશર વધે તો બાષ્પ વધે તો બાષ્પ દબાણ વધે હવે પ્રેશર ઘટાડું છું તો બાષ્પ દબાણ ઘટશે ઓકે તો આનું ઘટશે એની સરખામણીમાં આનું વધારે ઘટશે ઘન પદાર્થ વધારે ઘટે છે પ્રેક્ટિકલી ડેટા છે બરાબર વધારે ઘટે છે તો હું જો પ્યોર ઠારેલા દ્રાવક માટે પ્યોર ઠારેલા દ્રાવક માટે જો હું શું કરું છું બાષ્પ દબાણ બનાવું છું આલેખ બનાવું છું તો આલેખ હવે અહીંયા ત્યાં મળશે ધ્યાન રાખજો ઘટે છે એટલે હવે ઉપરથી આમાં આપણે આમ ઉપર ચડ્યા હતા આમાં નીચે ઉતરવાનું હોય ખબર પડી ગઈ તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે તે કંઈક આટલું છે માની લો કે અહીંથી આટલું થઈ જાય છે બરાબર છે આટલું થઈ જાય છે ઓકે ચાલો એટલે અહીંથી આટલું થઈ ગયું કમ્પ્લીટ સમજાઈ ગયું આટલું ઓકે ક્લિયર ચાલો હવે આપણે શું કરવું છે બાળકો હવે આમાં ક્યાં એવી કન્ડિશન છે કે 1.03 વાતાવરણ બાષ્પ દબાણ લઈ જાવ ને એવી કોઈ કન્ડિશન છે જ નહીં આમાં ખબર પડે છે એવી કોઈ કન્ડિશન નથી ચાલો હવે આપણે શું કન્ડિશન છે કે હવે હું આ મેં બનાવેલું છે તે ઠારેલું એટલે યાદ રાખો કે આ કેવું છે ઘન અવસ્થામાં ઠારેલું દ્રાવક છે અને હવે પ્રવાહી અવસ્થા એટલે કે પ્રવાહીમાં પાણી જ લઉં છું પાણીનું લઉં છું તો તેનું બાષ્પ દબાણ શું થશે જોજો પેલા કેટલું હતું 1 bar માની લો કે આપણે 1 bar જ હોય અહીંયાથી સમજી લો કે ઠારો છો તો 1 bar થી ઘટીને આટલું આવે હવે પાણીનું કેટલું આવશે 1 bar અહીંયા હશે હવે મિત્રો ધીમે ધીમે શું કરો છો દબાણ ઘટાડો સોરી આપણે શું કરીએ તાપમાન ઘટાડીએ છીએ તો તાપમાન ઘટાડો તો બાષ્પ દબાણ ઘટશે માની લો ઘટતા અહીંયા આવી ગયું ખબર પડી કે અહીંયા આવી ગયું તો મેં શું કીધું આ કોના માટે છે આ પ્રવાહી દ્રાવક માટે છે કોના માટે છે પ્રવાહી દ્રાવક માટે આ કોના માટે છે ઠારેલું દ્રાવક એટલે કે ઘન દ્રાવણ માટે છે ઘન દ્રાવક માટે છે તો જે સમયે બંનેના સરખા થાય તેને ઠાર બિંદુ કહેવાય કે નહીં ઘન અવસ્થા અને પ્રવાહી તો મિત્રો અહીંયા બંનેના સરખા થઈ ગયા તો અહીંયા હું જે ટેમ્પરેચર માપું જે ટેમ્પરેચર બરાબર છે તે ટેમ્પરેચરને હું શુદ્ધ છે એટલે એને કહી દઈશ TF એટલે ફ્રીઝિંગ પોઈન્ટ એટલે ઠાર બિંદુ પણ શુદ્ધ છે એટલે T નોટ લગાડી દો તો માની લો કે આટલું તેનું હશે અહીંયા 0 ડિગ્રી જે છે જે XYZ જે હોય તે બરાબર છે આપણે અત્યારે પાણી જ છે એવું માનતા નથી પણ પાણી હોય તો 0 ડિગ્રી આવે બરાબર હવે મેં શું કર્યું બાળકો હવે ધ્યાન રાખજો હવે હું આની અંદર સુક્રોઝ નાખી દઉં શું નાખી દઉં સુક્રોઝ એટલે સ્વાભાવિક છે સુક્રોઝ નાખી દીધું હોય તો હવે આ કન્ડિશન ઉપર આવો અહીંયા આવો સુક્રોઝ નાખી દીધું છે
तो शुद्ध पानी जो बाष्प दबाण हसे तेना करता बाष्प दबाण ओछू ज हसे यशोर नो ओछू ज हसे ने तो स्वाभाविक छे के एनो आलेख छे ते नीचे थी ज बन से ऊपर तो जसे ने बाष्प दबाण वधी जसे तो अहींया थी ज बनाव पड़शे तो आज ये छे ते द्रावण माटे छे तो एनो बाष्प दबाण जो हवे तापमान घटाड़ू आनु तापमान घटाड़ू आनु तापमान तेनो पण बाष्प दबाण घटे तो एनो गेनो ग्राफ पण नीचे ज आवशे अहींया थी आम आवशे खबर पड़े छे मित्रों यस ओर नो खबर पड़े छे के नहीं खबर पड़े छे ने तो एनो एनो बाष्प दबाण पण अरे आज रीते आव्यो के नहीं आम घटे छे एटले बराबर छे ओके तो मित्रों हवे आ आ बिंदु जमा थया एन्या भेगा थई गया तो जे बिंदु भेगा थई गया तो एन्या बने सरखी अवस्था आवी गई के नहीं तो हवे तमे एनो टेम्परेचर तमे जो नीचे मापो तो एने तमे शुं कहेशो टीएफ कहेशो खबर पड़ी गई जो तापमान आम जईए तो वधे छे समझण पड़े छे अने आम जईए छे तो घटे छे तो जेटलुं उत्कलन बिंदु जेटलुं ठार बिंदु अहींया तमने मळ्युं तेना करता तो ओछुं ज आववानुं छे ने आ डिफरन्स तो ओछो थई गयो के न थई गयो आ बिंदु जो एना करता केवुं छे ओछुं छे અને આ બે વચ્ચે જે ડિફરન્સ છે બાળકો એ ડિફરન્સને હું ડેલ્ટા ટીએફ કહી શકું એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો તો હવે આપણે ડિફરન્સ જોઈએ છે તો શું કરવું પડશે મોટામાંથી નાનું બાદ કરવું પડશે તો મોટું ટી નોટ એફ છે કે ટીએફ છે તો મોટું કોણ છે ટી નોટ એફ આગળ શું લખશે અહીંયા ટી નોટ એફ માઇનસ ટીએફ સમજાય આના કરતા ઉલટું આવશે ખબર પડી ગઈ ઓકે હવે સેમ બધું અહીંયા એના માટે જ ભાઈ આ ડેલ્ટા ટી એફ છે ઇઝ પ્રોપોર્શનલ ટુ મોલાલિટી ઓકે કારણ કે સંખ્યાત્મક ગુણધર્મ છે તમે તાપમાન સાથે શું કરીએ છીએ આપણે રમીએ છીએ તો એ સાંદ્રતા એવી જ લેવાની કે જે તાપમાન પર આધારિત ન હોય ઓકે ચાલો બીજું વિચારો કે હવે આનું સૂત્ર બનાવવું છે તો શું બનશે ડેલ્ટા ટી એફ નું ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ એમ આનું નામ શું બનશે બોલાનું નામ શું હતું મોલલ ઉનયન અચળાંક તો આનું મોલલ અવનયન અચળાંક અથવા ઉત્કલન બિંદુ ઉનયન અચળાંક અહીંયા ઠાર બિંદુ અવનયન અચળાંક બરાબર સૂત્ર બનાવવું છે તો આની કિંમત મૂકી દો કોની મોલેલિટીની કિંમત મૂકી દો તો શું બનશે ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ શું લાગશે ડબલ્યુ ટુ બાય એમ ટુ એને ગુણ્યા ડબલ્યુ વન ગ્રામમાં મૂકું તો ઉપર કેટલા મૂકી દેવાના 1000 આ સૂત્ર બની ગયું આપણું ખબર પડે છે કે એફ નું એકમ જોઈએ છે તો આ જ એકમ બનશે કે નહીં કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ જ બનશે એકમ ખબર પડે છે ક્લિયર આટલું ઓકે તો બાળકો કે એફ અને કેબી છે તે અચળાંક છે કે એફ અને કેબી શું છે અચળાંક છે બરાબર તો મિત્રો એની કિંમત તમને આપી દીધેલી હોય છે રકમ આપી દીધેલી હોય છે બરાબર આ સૂત્ર યાદ રાખવાના છે બે પરંતુ બાળકો કોઈક જગ્યાએ માની લો કે હવે તમને કોઈક જગ્યાએ આની કિંમત આપેલી નથી તો ગભરાવાનું નહીં એના સૂત્ર જો એના તમારે એ નથી આપેલી તો તમને જાતે પણ ગણતા તમને મિત્રો આવડતા હોવા જોઈએ ઓકે ચાલો આ શોર્ટ મેં તમને એકદમ સિમ્પલ બતાડેલું છે એક વખત આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો ઓકે ચાલો જો હવે મિત્રો માની લો કે કોઈ રકમ આપણને કેબી અને કે એફના મૂલ્ય આપેલા નથી બરાબર છે તો મિત્રો જો અહીંયા ધ્યાન રાખજો હું શીખવાડું છું કઈ રીતે કેબી અને કે એફના આપણે શોધી શકાય તે ઓકે જોજો સૂત્ર છે એનસીઆરટી ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે કે પહેલાં લઈ લો કે બી બોઇલિંગ પોઈન્ટ વાળો કે બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ધ્યાન રાખજો ટી નોટ બી ઓલ સ્ક્વેર ઇન્ટુ કેટલા મૂકવાના છે આપણે અહીંયા મોલેક્યુલર માસ અને એના છેદમાં અહીંયા તમારે લાગશે 1000 ગુણ્યા મિત્રો મૂકવાનું છે અહીંયા ડેલ્ટા એચ બોઇલિંગ પોઈન્ટ છે એટલે વેપર બરાબર છે આને કહેવાય બાષ્પયન એન્થાલ્પી અથવા બાષ્પયન ઉષ્મા ક્લિયર આ સૂત્ર મિત્રો ઘણી વખત તમને આમ પણ લખેલો જોવા મળે છે ઇઝ ઇક્વલ ટુ આર ગુણ્યા ટી નોટ બી ઓલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 1000 ગુણ્યા L અહીંયા લખો છો એલ વી બરાબર એલ વી એટલે થાય મિત્રો ગલનગુપ્ત ઉષ્મા લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન લેટન્ટ ગલનગુપ્ત આપણે ભણી ગયા છીએ બરાબર આ આ બેમાં ડિફરન્સ કેટલો મિત્રો આનો મતલબ એમ થાય કે એક મોલ પ્રવાહીને વાયુમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્મા આનો મતલબ એમ થાય એક ગ્રામ પદાર્થને એ પેલામાં લઈ જવી પડતી ઉષ્મા શેમાં બાષ્પ અવસ્થામાં લઈ જવી આ ગ્રામ માટે છે આ મોલ માટે તમે સીધો આ બેનો વચ્ચેનો સંબંધમાં તારી શકો એલવી ઇઝ ઇક્વલ ટુ સોરી આના માટે તમે આમ તારી શકો કે ડેલ્ટા એચ વેપરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ એલવી ઇન્ટુ મોલેક્યુલર માસ
ओके चलो हम आ किमत अहीं एप्लाय करो तो एम एम तो कैंसल थी गयो तो आ गयो आ सूत्र बराबर आर शू बधी शू पी बात करो अँ जो हम ते के एफ मे विचारो के एफ मे तो बैठू ज आ सूत्र पर थोड़ा घो डिफरन्स शू आर ई इंटू डेल्टा टी नॉट एफ होल स्क्वेर इंटू एम डिवाइडेड बाय थाउजंड इंटू अँ डेल्टा एच बदलाशे अँ फ्यूजन लगते आ गलन छे सॉरी आ शू हो तो आ वेपर हतु बराबर वेपर में लई जाओ आ छे फ्यूजन एटले के गलन में तमारे लई जवानुं छे गलन बिंदु में ओके एटले अहींया फ्यूजन लागी जशे सेम कंडीशन अहींया एवी छे बराबर जो आना माटे तमारे कैलक्युलेशन करो तो आम कही सको आना माटे सूत्र आम पण बनी सके जो बनावो कई रीते आर इंटू डेल्टा सॉरी टी नॉट एफ होल स्क्वेर ना छेद में हजार गुणिया अँ मूको एल एफ लेटर हिट ऑफ फ्यूजन फ्यूजन अने डेल्टा एच अँ लखी नाखो फ्यूजन माटे सूत्र शू बन से एल एफ गुणिया मोलेक्युलर मास एज थी गयु ने आ एक ग्राम माटे छे तेने तमारे अणुभार में फेरवु होय तो गुणिया शू करो मोलेक्युलर वेट वडे गुणी नाखो तो बने सरखू थी जैसे ओके ध्यान से समझो आर एटले शू आर इज इक्वल टू वायु अचड़ांग शू वायु अचड़ांग એનું મૂલ્ય ફિક્સ રાખવાનું કયું કયું કાં તો 8.314 વાળું તમે લ્યો છો તે જૂલ પ્રતિ કેલ્વિન વાળું એ અથવા બે કેલરી વાળું બરાબર છે 0.0882 વાળું નહીં લેવાનું કેમ મિત્રો એ લીટર પ્રતિ એટમોસ્ફિયર છે એ નહીં ચાલે કદ વાળું નહીં લેવાનું એનર્જી વાળું રાખો કારણ કે આ એનર્જી દેવાની છે ઉષ્માની વાત થઈ રહી છે ઓકે અને બીજું શું છે ટી નોટ બી અને ટી નોટ એફ શું છે અનુક્રમે ખબર પડી જવી જોઈએ શુદ્ધ દ્રાવકના બરાબર છે શુદ્ધ દ્રાવક છે શુદ્ધ દ્રાવકના આ શું હશે બોઇલિંગ એટલે ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ અને ઓલું શું હશે ઠાર બિંદુ બરાબર છે એ છે ઠાર બિંદુ ત્યારબાદ શું વૈધું ડેલ્ટા વેપરાઇઝેશન મેં કીધું ડેલ્ટા એટલે શું એક મોલ પદાર્થને બાષ્પમાં ફેરવવા માટે આપવી પડતી પ્રવાહીને બાષ્પમાં આપવી પડતી ઉષ્મા અને ડેલ્ટા એચ ફ્યુઝન એટલે એક મોલ પ્રવાહીને કેમાં લાવવા માટે ગલન એટલે કે ઘન પદાર્થમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્મા એને કહેવાય એરુ અને આ કહેવાય ફ્યુઝન માટે ક્લિયર થઈ ગયું આટલું ઓકે બીજું આપણે ટેક્સ્ટબુકમાં તમને ખબર છે જોજો પાણી માટે વાત કરું એચ ટુઓ માટે બરાબર છે એચ ટુઓ માટે વાત કરું છું તો બાળકો કે એફ મૂલ્ય છે ને કે એફનું મૂલ્ય છે 1.86 અને કે બી બરાબર તમારી પાસે છે 0.52 આઈ થિંક લગભગ આટલું છે 0.52 એક મિનિટ આ એટલું જ છે 0.52 ઓકે ચાલો તો તમે જોઈ શકો છો કે એફ મોટો છે કોના કરતા કે બી માટે પાણી માટે થાય એવું નહીં મિત્રો દરેકે દરેક દ્રાવક માટે આ શક્ય છે આ સાચું છે કારણ કે જોજો અહીંયા એનો 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 ફોલ્ટ અહીંયાથી પકડાશે બરાબર છે ડેલ્ટા એચ ફ્યુઝન ફ્યુઝન એટલે શું થાય ઘનને પ્રવાહીમાં ફેરવવું છે બરાબર છે ગલન કરવું છે તમારે ઓલું ઉત્કલન છે ઘનને પ્રવાહીમાં અહીંયા વ્યાખ્યા ઊંધી બોલાઈ ગઈ તો માફ કરજો જોજો અહીંયા શું છે એક મોલ ઘન પદાર્થને પ્રવાહીમાં એટલે કે ગલન કરવાનું છે બરાબર છે તો ગલન ઉષ્માનું મૂલ્ય જે છે ગલન ઉષ્માનું મૂલ્ય અહીંથી સમજો અહીંયા છે ગલન ઉષ્મા અહીંયા છે ગલન આ આ શું છે આ વેપરાઇઝેશન એટલે બાષ્પીયન ઉષ્મા તો બાષ્પ ઘનને પ્રવાહીમાં ફેરવવા માટે તમારે જેટલી ઉષ્મા આપવી પડે બરાબર છે તેના કરતાં વધારે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવા માટે આપવી પડે છે ખોર પડે છે ફરીથી શું બોલો ગલન પ્રવાહીને વાયુમાં ફેરવા માટે ઉષ્મા આપવી પડે તે વધારે હોય છે કોના કરતા ઘનને પ્રવાહીમાં એટલે જો અહીંયા હું લખી શકો સોલિડ લિક્વિડ અને ગેસ અહીંયાથી અહીંયા જવું છે તો ઓછી ઉર્જા જોઈએ છે અહીંયાથી અહીંયા જવું છે તો વધુ ઉર્જા જોઈએ છે તો અહીંયાથી અહીંયા જવું તો એને એને એલવી કહેવાય અહીં જવું તો એને એલએફ કહેવાય તો એલવીનું મૂલ્ય મોટું હોય છે એલવીનું મૂલ્ય મોટું તો છેદ મોટો તો જવાબ નાનો તો કેબી મૂલ્ય નાનો અહીંયા કે એફનું મૂલ્ય સોરી એલએફનું મૂલ્ય વધારે છે સોરી ઓછું છે તો આ કે એફ મોટો તો કે એફ મોટો કોઈ પણ દ્રાવક માટે આ સાચું છે ઓકે તો ખાસ આ ઉપર આના ઉપર ધ્યાન કરજો ફોકસ કરજો આ ઉષ્માગતિ શાસ્ત્રના સૂત્રો છે તમારે આગળ ફિઝિક્સમાં પણ ભણવામાં આવશે ઓકે ચાલો મિત્રો તો આગળનો લેક્ચર છે તો આપણે આ બંને સૂત્રો પર આધારિત દાખલા જોઈશું બરાબર છે એટલે ખાસ આગળના લેક્ચરમાં આવો એટલે આ સૂત્ર મોઢે કરીને આવજો